ઇન્ટ્રોડક્શન બી ડોક્ટર મહેન્દ્ર શર્મા છું, ગણપત યુનિવર્સિટીનો નો ચાન્સલર અને ડાયરેક્ટર સુધર છું. આજે જે કોલેબોરેશનની વાત કરી આઈબીએમ સાથે એ જણાવશો પ્લીઝ. ગણપત યુનિવર્સિટી, જેવું કે આપ જાણો છો કે ઇન્ડસ્ટ્રી લિંક્સ પ્રોગ્રામમાં ગુજરાતમાં સૌથી આગળ પડતી યુનિવર્સિટી છે, જેને ઘણા બધા ઇનિશિયેટિવ્સ ઇન્ડસ્ટ્રી સાથે લીધા છે માસ્ટરમાં પણ, અને આઈબીએમ સાથે હવે અમે એક નવો પ્રોગ્રામ બીએસસી ડેટા સાયન્સ આ વર્ષે વિદ્યાર્થીઓ માટે ચાલુ કરી રહ્યા છીએ. કારણ કે ઇન્ડસ્ટ્રીની જે બદલાતી રિક્વાયરમેન્ટ છે અને જે નવી સ્કિલ્સ અને ટેલેન્ટ્સની જે જરૂરિયાત ઊભી થઈ છે, ના સિર્ફ ભારતીય કંપનીઓ માટે પણ ઇન્ટરનેશનલ કંપનીઓ માટે પણ જે હવે જરૂરિયાત ઊભી થઈ છે, એ નીડને પૂરું પાડવા માટે ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર્સ, આવી બધી જે તકો હવે નવી તકો બહાર આવી છે, એના માટે અમે બીએસસી ઇન ડેટા સાયન્સ આઈબીએમના કોલાબરેશનમાં અમે ચાલુ કર્યું છે. અને આઈબીએમના સાથે એટલે કર્યું કારણ કે અમે ઇન્ડસ્ટ્રીના બેસ્ટ એક્સપર્ટીઝ અને ટેકનોલોજી સાથે છોકરાઓને આ કોર્સ અમે ભણાવવા માંગીએ છીએ, જેથી કરીને એને ગ્લોબલ તકો મળે. અને એમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ તો છે જ, પણ સાથે સાથે અમને આવું ક્લિયરલી દેખાય છે કે આગળ જતાં ડેટા કન્સલ્ટન્ટ તરીકે જે એમને જોબ ઓપોર્ચ્યુનિટી અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળવાની છે, એના માટે પણ અમે એને સક્ષમ કરી શકીએ. ટોટલ ગુજરાતમાંથી સીટ્સ કેટલી હશે અને ફીસ ક્રાઇટેરિયા શું છે? અમારી ટોટલ સીટો આ વર્ષે અમે 40 સીટ જ રાખી છે, અને એ પણ અમે આખું આઈબીએમ ગૂગલ બધા સાથે ચર્ચા કર્યા પછી, ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અમારા બીજા જે છે બધા સાથે ચર્ચા કર્યા પછી અમે 40 સીટ આ વર્ષે અમે રાખી છે, અને ફીસ વર્ષની 1,26,000 છે. અને અમારો સિલેક્શનનો જે ક્રાઇટેરિયા છે એન્ટ્રન્સ ટેસ્ટ ઉપર રહેશે, એટલે છોકરાઓને એમને આખું એપ્ટિટ્યૂડ ચેક કર્યા પછી, જેના લોજિકલ રિઝનિંગ, મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ અને જેનું ડેટા સાયન્સના જે નોલેજ છે અને એપ્ટિટ્યૂડ છે, એને ચેક કર્યા પછી અમે મેરિટ બેઝ્ડ એડમિશન આપવાના છીએ. ઓકે, થેન્ક યુ.